પેક રાજ્યમાં ઓછી સંખ્યા ધરાવતી 5,350 શાળાઓ બંધ કરવામાં આવશે. 30 કરતા ઓછા વિદ્યાર્થી ધરાવતા શાળાઓ બંધ કરવામાં નિર્ણય કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને અન્ય શાળામાં ખસેડવામાં આવશે. 4,500 શાળાઓમાં 30 કરતા ઓછા વિદ્યાર્થીઓ હોવાનું સામે આવી રહ્યું છે. 850 શાળાઓમાં 10 કરતા પણ ઓછા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. શાળાઓ બંધ કર્યા બાદ ફાજલ શિક્ષકોની જૂથ શાળામાં નિમણૂક કરાશે. 9,000 શિક્ષકોની જૂથ શાળાઓમાં નિમણૂક કરવામાં આવશે તેવી માહિતી પણ સામે આવી રહી છે. ખૂબ જ મોટા સમાચાર, 5,350 જેટલી શાળાઓ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જ્યાં જ્યાં 1 કિલોમીટરના ત્રિજ્યામાં બીજી શાળા મોટી ઉપલબ્ધ હોય અને નાની શાળા જે 30 કરતા ઓછા વિદ્યાર્થી હોય, 60 કરતા ઓછા વિદ્યાર્થી હોય અને વિદ્યાર્થીઓને અગવડતા ના પડે એ પ્રમાણે નજીકમાં બીજી શાળા હોય, તેઓ મર્જિંગના પોસિબિલિટી એક્સપ્લોર કરવા માટે જિલ્લાઓમાં સૂચના આપી છે. સાથે સાથે જ્યાં કદાચ કોઈ કારણસર 1 કિલોમીટર કરતા વધારે જવાની જરૂર પડે વિદ્યાર્થીને, તો ત્યાં ટ્રાન્સપોર્ટેશનના સુવિધા સાથે વિદ્યાર્થીને અગવડતા ના પડે એ પ્રમાણેના વ્યવસ્થા શરૂ કરવા માટે પણ સૂચના આપી છે. તો આજ વિષય પર અમારા સંવાદદાતા રાજેન્દ્ર પરમાર જોડાઈ ગયા છે વિગતો સાથે. રાજેન્દ્ર, જે રીતે આ નિર્ણય સામે આવી રહ્યો છે સરકારનો, આ નિર્ણયને કેવી રીતે જોઈ શકાય? ઘણી બધી શાળાઓ બંધ કરવાનો નિર્ણય અને જે રીતે શિક્ષકો ફાજલ પડશે, એક તરફ બેરોજગારીનો માર છે અને બીજી તરફ ફાજલ શિક્ષકોમાં સતત વધારો, કેવી રીતે જોઈ શકાય આ નિર્ણયને? ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાના નામે રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ સ્કૂલ મર્જ કરવાની એક યોજના લાવી છે. છેલ્લા કેટલાય સમયથી 2 થી 3 પરિપત્ર સ્કૂલ મર્જ કરવા મુદ્દે થઈ ગયા છે, પરંતુ હવે આખરી નિર્ણય એ લેવામાં આવ્યો છે કે જે સ્કૂલમાં 30 કરતા ઓછી સંખ્યા હશે એ સ્કૂલ બંધ કરવામાં આવશે અને એ સ્કૂલને અન્ય જે જૂથ શાળા હશે એમાં મર્જ કરવામાં આવશે. ગુજરાતની અંદર કુલ 5,350 એવી સ્કૂલો છે જેની અંદર 30 કરતા ઓછા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને આ તમામે તમામ સ્કૂલ બંધ કરવાનો શિક્ષણ વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. ખાસ કરીને વાત કરીએ તો 4500 સ્કૂલો એવી છે જેની અંદર 30ની સંખ્યા હોય એવા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જ્યારે 8,850 સ્કૂલો એવી છે જેની અંદર માત્ર 10 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય. આના કારણે સ્કૂલ મર્જ કરવાના કારણે 9,000 શિક્ષકો છે જે ફાજલ પડશે, પરંતુ અત્યારે શિક્ષણ વિભાગ એ વિચારણા કરી રહી છે કે તમામ શિક્ષકો જે ફાજલ પડી રહ્યા છે તેમને જૂથ શાળાઓમાં સિનિયોરિટી પ્રમાણે નિમણૂક આપવામાં આવે. પરંતુ મહત્વની વાત એ પણ છે કે એક તરફ જ્યારે રાજ્ય સરકાર બાળકોને શિક્ષણ આપવાની વાત કરી રહી છે અને બીજું બાજુ પોતાનો જે ખર્ચ બચાવવા માટે અને બજેટ બચાવવા માટે સ્કૂલ મર્જ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખાસ કરીને વાત કરીએ તો આરટીઈના નિયમ પ્રમાણે 1 કિલોમીટરની અંતરના થી વધુ અંતરનું હોય તો બાળકોને ટ્રાન્સપોર્ટેશન આપવું જરૂરી છે. એ જ દિશા ઉપર અત્યારે શિક્ષણ વિભાગ પણ વિચારણા કરી રહી છે કે સ્કૂલ મર્જ કરવાના કારણે કોઈ પણ સ્કૂલ એનું અંતર 1 કિલોમીટર કરતા વધુ હશે તેનો ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ પણ વિદ્યાર્થીઓને આપવામાં આવશે. પરંતુ હાલ એક નિર્ણય એ લેવામાં આવ્યો છે કે જે સ્કૂલની અંદર 30થી ઓછા વિદ્યાર્થીઓ જે અભ્યાસ કરી રહ્યા છે એવી સ્કૂલો બંધ કરવામાં આવે અને એને જૂથ શાળામાં મર્જ કરવામાં આવે. રાજેન્દ્ર, એક તરફ સતત સરકાર કહી રહી છે કે ડ્રોપઆઉટ રેશિયો ઓછો કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, ડ્રોપઆઉટ રેશિયો ઓછો થયો છે તેવા દાવા કરવામાં આવે છે, જે રીતે વિદ્યાર્થીઓની સતત ઘટતી સંખ્યા સામે આવી રહી છે જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે, તો શિક્ષણ વ્યવસ્થા સામે સૌથી મોટા સવાલ છે. જી ચોક્કસથી વાત કરીએ, કારણો અનેક છે કે મર્જ કરવાનો નિર્ણય કેમ લેવામાં આવ્યો છે. એવું નથી કે સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી છે, પરંતુ આ વર્ષે વાત કરીએ તો આ વર્ષે જે સરકારી શાળાઓ છે એમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે. જોકે શિક્ષણ વિભાગ હજી એ આંકડો રજૂ નથી કરતો, પરંતુ જે સ્કૂલ મર્જ કરવાનું કારણ એ છે કે જે રીતની શિક્ષકોની મહેકમ છે ગુજરાતમાં એ મહેકમો ઘટાડવા માટે, કારણ કે સ્કૂલો બંધ થશે તો શિક્ષકોની સંખ્યામાં પણ ઘટાડો થશે, એટલે કે એનો સીધો ફાયદો
શિક્ષણ વિભાગ એટલે રાજ્ય સરકારને થશે, કારણ કે જે સ્કૂલો વધારે હોય તો શિક્ષકોની ભરતી પણ વધારે કરવી પડે અને શિક્ષણ વિભાગનું બજેટ પણ એ રીતે વધી જાય, એટલે કે જે શિક્ષણ વિભાગ છે પોતાનો ખર્ચ ઘટાડવા માટે એનો આ એક નિર્ણય હોય એ પ્રકારની માહિતી અત્યારે સામે આવી રહી છે. પરંતુ વાત મહત્વની એ છે કે કોઈ પણ નિર્ણય શિક્ષણ વિભાગ લઈ રહ્યો, પરંતુ વિદ્યાર્થીઓને શિક્ષણ મળવું જોઈએ, ગુણવત્તાયુક્ત શિક્ષણ મળવું જોઈએ અને જે આરટીએના ધારાધોરણ છે એ પ્રકારની સુવિધાઓ વિદ્યાર્થીઓને મળવી જોઈએ એ પ્રકારની માગણીઓ પણ વાલીઓ કરી રહ્યા છે. પરંતુ આ જે નિર્ણય છે, હજી નિર્ણયની અમલીકરણ થોડા સમયમાં શરૂ થશે, પરંતુ અત્યારે જે માહિતી સામે આવી રહી છે જેમાંથી 5380 જેટલી સ્કૂલો છે એ ગુજરાતમાં બંધ કરવામાં આવશે. જી બિલકુલ રાજેન્દ્ર, આભાર તમામ જાણકારી માટે. તો સરકાર તરફથી નિર્ણય કરવામાં આવી રહ્યો છે, શિક્ષણ વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય, 5350 જેટલી શાળાઓને બંધ કરવામાં આવશે, કારણ કે વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ જ ઓછી છે. 850 શાળાઓમાં 10 કરતા ઓછા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, જ્યારે 4500 શાળાઓમાં 30 કરતા પણ ઓછા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.